Jai Swaminarayan. Today we are going to learn article. Article no Gujarati thai, upar. Article tran che, a, n, ane dha. Emadhi, a, ane n, a, indefinite article che, eleke, anishchit article che. Jare, dha che, te, definite article che, eleke, નિશ્ચિત આર્ટિકલ છે. ત્રણ આર્ટિકલમાં આપણે આ લેક્ચરમાં આપણી માત્ર એ અને એનની સમજ મેળવવાની છે અને પછીના લેક્ચરમાં આપણે ધની સમજ મેળવવાની છે. ધને ધ પણ બોલાય અને ધી પણ બોલાય. વાત કરીએ આગળ ત્યારે એ અને એન ગુજરાતી શું થાય, એ એટલે કે એક, એન એટલે પણ એક. એમાં પહેલા ત્રણ રૂટ્સ જે છે, પહેલું એટલે કે પેલો બીજો અને ત્રીજો ત્રણ રૂલ્સ બંનેમાં કોમન સરખા છે. પેલો નિયમ છે ખાલી જગ્યા પછીનો શબ્દ કેવો હોવો જોઈએ, તો કે જાતિવાચક શબ્દ હોય એટલે કે જાતિવાચક નામ હોય. તો એનમાં પણ એવું જાતિવાચક નામ હોય એટલે કે વ્યક્તિના નામની આગળ આર્ટિકલ લાગે નહીં. વિનીત છે, ચિંટુ છે, શેરુ છે, રવિ છે, અશ્વિન છે, આવા નામની આગળ છોકરી છોકરાના અથવા પ્રાણીઓના માનવી દ્વારા પડેલા નામ આગળ વ્યક્તિવાચક આગળ આર્ટિકલ લખશે નહીં, માત્ર જાતિવાચક જ હોવું જોઈએ. બીજી વાત કરું, એક વચન હોય એક વચન હોય, બહુવચન આગળ આર્ટિકલ લાગે નહીં. એક વચન શબ્દ જ હોવો જોઈએ, એક વચન નામ જ હોવું જોઈએ. સંખ્યામાં ગણતરી કરી શકાતી હોય, મેં અહીંયા લખો પણ મારી પાસે એક મોબાઈલ છે તો મોબાઈલ ગણી શકાય. એક મોબાઈલ, બે મોબાઈલ, દસ મોબાઈલ, એક માર્કર, વીસ માર્કર, પચાસ માર્કર, એમ ગણી શકાય. એક મિત્ર, બે મિત્ર, પાંચ મિત્ર, આઠ મિત્ર, એમ ગણી શકાય. એમની સાથે આર્ટિકલ લાગે, પદાર્થ આગળ લાગશે. દાખલા તરીકે ગોલ્ડ એટલે સોનું, એક સોનું, બે સોનું, એમ ગણી શકાય નહીં. બરાબર છે, એક ચાંદી, બે ચાંદી, એમ ગણાય નહીં. એક લોટ, બે લોટ, એક પાણી, દસ પાણી, એક દૂધ, બે દૂધ, આવું ગણી શકાય નહીં. એટલે કે પદાર્થવાચક આગળ પણ લાગશે નહીં. જાતિવાચક નામ હોવું જોઈએ, એક વચન જ હોવું જોઈએ અને એમની સંખ્યામાં ગણતરી કરી શકાતી હોય તો જ આર્ટિકલ એ અને એન લાગ્યો. હવે આ બંને વચ્ચે તફાવત ક્યાં, તો કે ક્યારે એ લાગ્યો અને ક્યારે એન લાગ્યો. તો હવે એમાં એવું કરવાનું, આપણે મેજોરિટી સ્ટુડન્ટ શબ્દનો પેલો અક્ષર જોવો છે, એ આગવું છે કે નહીં, તો આપણે એન લગાડી બાકી એ લગાડી, એવું માયને રાખવાનું નથી. આપણે માત્ર એક લાઈન યાદ રાખવાની છે, આ અહીંયા દર્શાવી છે, ઓ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ કં કહા, જે ગુજરાતી સ્વર છે. એટલે કે નામનો ઉચ્ચાર કરતા એ નામના ઉચ્ચારનો પ્રથમ અક્ષર વ્યંજન આવે. એટલે જો આપણે અહીંયા પેન લખ્યું તો પેન કેમ લખાય, બોલાય કેમ, પેન આપણા મોઢામાંથી પેલો અક્ષર કયો નીકળે, ઓ, પેન. તો આ લાઈનમાં થાય ઓ નથી, તો શું આવશે અહીંયા એ. એવી રીતે ગલ, ગ લખાણ, આ લાઈનમાં જે આવ્યો નથી તો શું લખાશે, એ. ફ્રેન્ડમાં ફ આવ્યો, એ. ડોક્ટરમાં ડ આવ્યો, એ. ઓ આ ઈ લાઈનમાં જે આવ્યો નથી. યુનિફોર્મમાં યુ હોવા છતાં પણ મેજોરિટી યુ છે, એ અંગ્રેજી સ્વર છે, પરંતુ એને બોલાય કે યુનિફોર્મ, તો ય આમાંથી આવ્યો નથી, એટલે આવશે એ. વન રૂપીઝ નોટ બને ઓ છે, આ અપવાદ કહેવાય, ઓ હોવા છતાં પણ બોલાય કે વન, તો વન તો શું આવશે, એ વન રૂપીઝ નોટ, એ એક રૂપિયાની નોટ. જ્યારે વાત અહીંયા કરીએ બીબીએ કોલેજ, જો કોલેજ હોય તો એ કોલેજ, પરંતુ અહીંયા એમનું વિશેષણ આપ્યું, કેવી કોલેજ છે, બીબીએ, તો પેલો અક્ષર કયો થયો, બ, તો બી પછી આ લાઈનમાં જાય નથી, એટલે શું લાગશે, એ. ફ્લેટ, ફ, ફ્લેટ, શું આવશે, એ. એ પણ બોલાય, ઓ પણ બોલાય. યુનિવર્સિટી, પેલો અક્ષર આવે છે યુ, ય, આ લાઈનમાં જે આવતો નથી, એટલે આવશે એ. મોબાઈલનો પેલો મ, મો, મ, આ લાઈનમાં જે આવતો નથી, એટલે આવશે એ. મંથ, એક મહિનો, તો પણ મંથ બોલાય, મ, એ, મંથ. હવે જુઓ તમે કે આ મેં લખ્યું એન, એટલે એ આ લાઈનમાં થયો હોય એટલે એન લાગશે, એવી પણ અ એન લાગશે, આ અમ્રેલાનો અ એન લાગશે, પણ આ પણ યુ છે,
યુનિટ નો પણ યુ છે પણ આ યુનિટ ની યો યુનિટ બોલાય યુનિવર્સિટી માં પણ યુ બોલાય યુનિફોર્મ માં પણ યો બોલાય એટલે અહીંયા આવશે એ જ્યારે અમ્બ્રેલા માં આવશે એમ એન્જિન અથવા તો એન્જિનિયર તો એન્જિન તો શું આવશે એન એન્જિન એ પોલ ઓ બોલાય એ પોલ શું આવશે એન ઇંક ઈ જો ખાલી ઇંક એટલે સાઈ ખાલી સાઈ છે એક સાઈ બે સાઈ ભણી ન શકાય એટલે આર્ટિકલ લાગે નહીં પરંતુ અહીંયા લખેલો આખું નામ છે ઇંક પોટ એટલે પહેલા ત્રણ રૂલ્સ છે ને આપણે નાઉન ના જોવાના પોટ ઘડો એક ઘડો બે ઘડો ગણી શકાય એકવચન છે અને એને સંખ્યામાં ગણી શકાય અને સાધુવાચક પણ છે પણ કેવો છે ઇંક પોટ અહીં વિશેષણ એવું એટલે શું આવશે ઈ એટલે એન ઇંક પોટ હવે વાત કરીએ જો અહીંયા જે કોલેજ હતી એ બીબીએ કોલેજ હતી કે મારો ભાઈ બીબીએ કોલેજ નો અભ્યાસ કરે છે અથવા તો મારો ભાઈ બીબીએ નો વિદ્યાર્થી છે તો બી એટલે બો આવ્યો એટલે અહીંયા વાત કરી એમબીએ તો એમ જોઈએ ને ઘણા લોકો એ લખી નાખે ખરેખર બોલાય કેમ એમ વેલોક્સર કયો આવ્યો ઓ તો શું લાગશે એવી રીતના અહીંયા ડેક્ટિવ માં બરાબર છે કે ફોર લાગ્યો એ આવશે પણ અહીંયા એલઈડી ટીવી એલઈડી પછી એલએલબી કોલેજ એવી રીતના એલ તો શું આવશે એમ સન્માનીય માણસ તો ઓ છે બીજો શબ્દ છે પ્રમાણિત એમાં પણ આવશે એમ આ મારો મિત્ર એચએસસી નો સ્ટુડન્ટ છે અથવા તો એસએસસી નો હોય કે એચએસસી નો હોય તો એની આગળ પણ આવશે ઓ છે ને એન કલાક ઓર એક કલાક બે કલાક એમ થાય ઓર એ જો છતાં પણ ઓ ઇઝી લેંગ્વેજ ઇંગ્લિશ ઇઝ એન ઇઝી લેંગ્વેજ અંગ્રેજી એક સરળ ભાષા છે તો પણ આવશે એન હવે મેં એક્ઝામ્પલ આપ્યા આવા તો અસંખ્ય એક્ઝામ્પલ આપી શકાય હવે જો મિત્રો ખાસ અગત્યનું એ છે કે આપણે એક એન્ડ આગળ લગાડ્યું હવે આમાં અપવાદ બાબત કઈ ગણાય તો કે ઘણી વખત એવું બને છે કે નામ હોય એમને આગળ વિશેષણ બદલે તો આધિકાર બની જાય એટલે મેં એમાં લખું છું કે એફ એલ ઓ ડબલ્યુ ઈ આર ફ્લાવર હવે અહીંયા મેં લખ્યું કે ફ્રેશ ફ્લાવર અહીંયા લખ્યું મેં એક્સ્ટ્રા પેલા ત્રણ રૂલ્સ છે ને એ નાઉન ના જોવાના અને પછીના વ્યંજન વાળો રૂલ્સ કોણ જોવાનો ખાલી જગ્યા પછીનો જે શબ્દ તરત વિશેષણ હોય વિશેષણ તો ફ છે શું લાગશે એ ફ્રેસ પણ એક એક્સ્ટ્રા ફ્લાવર છે તો તો શું લાગશે એક્સ્ટ્રા ઓ આયો આ લાઈન માંથી એટલે એમ એક્સ્ટ્રા લાવર હવે બીજી હું વાત કરી દઉં આવો બીજો એક શબ્દ આપણે લઈએ માનો કે એક એન્જિનિયર છે તો એ એન જી એન્જિનિયર તો શું હશે એન એન્જિનિયર પવિત્ર એન્જિનિયર છે તો હોલી એન્જિનિયર તો શું હશે એ હોલી એન્જિનિયર પ્રામાણિક એન્જિનિયર છે તો શું આવશે તો ઓનેસ્ટ એન્જિનિયર તો એન્જિનિયર માં તો એમ લાગશે અહીંયા હો તો શું આવશે એમ અહીંયા ઓલી નો એ ઇન્ટેલિજન્ટ એન્જિનિયર છે તો એન ઇન્ટેલિજન્ટ એન્જિનિયર બરાબર છે આવી રીતે વિશેષણ જોવું પડે વિશેષણ નો પ્રથમ ઉચ્ચાર જોવો પડે અને પછી આર્ટિકલ દર્શાવવાનો હોય આ તકે દર્શાવવાનું છે સંખ્યાવાચક કે પરિણામ સૂચક શબ્દો જે છે 100 1000 10 dozen lot એટલે કે લોટો ઘણા બધા કપલ ગ્રોસ ગ્રોસ એટલે જથ્થો માઇલ એક માઇલ બરાબર 1.609 કિલોમીટર મિલેનિયમ બરાબર એટલે કે 10 લાખ 1 બિલિયન બરાબર 1 અબજ ફ્યુ લીટર લીટર મીટર કે કિલો બરાબર આવા જે પરિણામ સૂચક કે સંખ્યા દર્શક છે બધા આગળ લાવીએ છે એ એ એ લગાડી શકાય એથી ઉપરાંત ઓપ્શન તમને આર્ટિકલ નો કેવો આપે ખબર એ એ બી એન સી ધ જ્યારે ડી
તો કે ત્રણ માંથી એક પણ નહીં. તો ઘણી વાર એક્ઝામ માં આવે ત્રણ માંથી એક હોય નહીં, એટલે કે એ ઝીરો આર્ટિકલ હોય, એટલે કે નો આર્ટિકલ, એમાં આર્ટિકલ ન લાગે. તો કેવા પ્રકારના નામમાં આર્ટિકલ નથી લાગતા? તો જુઓ અહીંયા વ્યક્તિવાચક નામ હોય, રાજેશ, મયુર, નરેશ, રોહિત, વિજય, કૌશિક, નેહા, શીલા, શ્વેતા, જીયા, લિખિતા, છોકરીનું નામ હોય, કોઈ આપણે ગાયનું નામ પાડ્યું, કાબરી, ભૂરી, બરાબર છે? આવી રીતે પિન્ટુ, ચિંટુ, પ્રિયા, આવા જે વ્યક્તિવાચક નામ છે એમને આગળ ક્યારે આર્ટિકલ લાગે નહીં. જો મારે એવું લખવું હોય, તે એક વિદ્યાર્થી છે તો હી ઇઝ એ સ્ટુડન્ટ, તે રાહુલ છે તો હી ઇઝ રાહુલ, આર્ટિકલ એ ક્યાંય લાગે નહીં. તે સમજદાર છે તો હી ઇઝ વાઇઝ લખાય, એ વાઇઝ લાગે નહીં. પણ એમ લખ્યું કે હી ઇઝ વાઇઝ સ્ટુડન્ટ તો હી ઇઝ એ વાઇઝ સ્ટુડન્ટ. એટલે માણસના, માણસે પાડેલા વ્યક્તિના કે કોઈ પણ પક્ષી પ્રાણીના અથવા તો કોઈ બીજા નામના નામ વ્યક્તિવાચક નામમાં આર્ટિકલ લાગશે નહીં. બીજી વાત કરો ગામ, શહેર, દેશનું નામ. ગામનું નામ છે કાભા, ગુસ્યા, તલાલા, ગુજરાત, માખિયાણા, રાજકોટ, ભંડારિયા, ગુજરાત, અમદાવાદ કે ઇન્ડિયા, આવી રીતના ગામ, તાલુકો, જિલ્લો, બરાબર છે? કોઈ શહેર, આમના નામ આગળ આર્ટિકલ ન લાગે, પણ આ લાગે. એક ગામ તો એ વિલેજ, એક શહેર તો એ સિટી, એક જિલ્લો તો એ ડિસ્ટ્રિક્ટ, એક તાલુકો તો એ તહેસીલ, એમ લાગે. પરંતુ એમના જે નામ છે એમની આગળ લાગે નહીં, સિવાય કે યુનાઇટેડ દેશો છે એની આગળ ધ લાગે, બાકી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, ચીન, જાપાન આ કોઈ આગળ આર્ટિકલ લાગે નહીં. વાત કરું ત્રીજી, ભાવવાચક નામ. તમને ખબર જ છે આપણે નામોના પ્રકારમાં શીખી ગયા, ભાવવાચક નામ અહમ, પ્રેમ, આશા, ગુસ્સો આવા શબ્દો આગળ આર્ટિકલ લાગે નહીં. પદાર્થવાચક નામ, એક પાણી બે પાણી ન બની શકાય, હમણાં વાત કરી, એમને આગળ પણ આર્ટિકલ લાગે નહીં. રોગના નામ, ટાઇફોઇડ, મેલેરિયા, ટ્યુબરક્યુલોસિસ, બરાબર છે? ફીવર એટલે કે તાવ, આવા શબ્દો આગળ પણ આર્ટિકલ લાગે નહીં. ભાષાના નામ અથવા તો વિષયના નામ, ગુજરાતી, ઇંગ્લિશ, ગણિત અથવા મરાઠી, ઉર્દુ, સ્વાહિલી, આવા ભાષાના નામ આગળ પણ આર્ટિકલ લાગે નહીં. જુઓ હવે, એક અંગ્રેજી શિક્ષક તો એન ઇંગ્લિશ ટીચર, એનું કારણ શું? તો કે ટીચર નામ છે, વિશેષણ શું આવ્યું? ઇંગ્લિશ, તો એન ઇંગ્લિશ ટીચર થાય, પણ ખાલી જગ્યા ઇંગ્લિશ તો કઈ લાગે નહીં. વાત કરીએ ઋતુ, ઋતુના નામને આગળ, દિશાના નામને આગળ આર્ટિકલ લાગે નહીં. જો મોનસૂન એટલે ચોમાસું, ઓટમ એટલે પાનખર ઋતુ, પછી વારના નામ, સન્ડે મંડે આગળ ન લાગે, જાન્યુઆરી, ફેબ્રુઆરી એવા મહિનાના નામ આગળ પણ આર્ટિકલ લાગશે નહીં. તહેવારોના નામ, દિવાળી, હોળી, નવરાત્રિ, જન્માષ્ટમી, આવા તહેવાર, કોઈ પણ તહેવાર હોય એના નામ આગળ પણ આર્ટિકલ લાગે નહીં. જો છતાં પૂછે તો ઓપ્શન આવશે ચાર, એટલે કે ઓપ્શન આવશે ચોથો, ડી, નોટ ઓફ થ્રી, એટલે કે એ, અને ધમા એક પણ નહીં. રમતના નામ, હોકી, ફૂટબોલ, કબડ્ડી, ક્રિકેટ, જુડો, આવી કોઈ પણ ગેમ્સ છે, કોઈ પણ રમત છે, એમના નામ આગળ આર્ટિકલ લાગે નહીં. તો આર્ટિકલ અત્યારે આપણે જે સમજ મેળવી કે આર્ટિકલ એ અને એમ, જેને ઇનડેફિનિટ આર્ટિકલ કહેવાય, એટલે કે અચોક્કસ આર્ટિકલ કહેવાય છે. હવે આના પછીના લેક્ચરમાં સમજ મેળવવાની છે આપણે ધ, જેને જે પણ બોલાય, ધ જે નિશ્ચિત આર્ટિકલ છે એને ઇંગ્લિશમાં ડેફિનિટ આર્ટિકલ કહેવામાં આવે છે. ઓકે, થેન્ક યુ.